ની સામે મોટું બધું ઝાડ હતું ને ઝાડની સામે એક કાગડો બેઠો હતો. કાગડો બેઠો અને કો કો કરવા લાગ્યો. ત્યાં તો ટીનિયાની નજર સામે પડી અને તેમણે કહ્યું, અરે જુઓ તો ભાઈ, બાપા કાગડો. બાપા કહે, હા બેટા કાગડો. તેને થોડી વાર પછી ફરી બોલ્યો, અરે બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. બાપાએ ધંધાના કામમાં જરા રોકાયા. ત્યાં તો ફરી પાછો ટીનિયો બોલ્યો, અરે બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. ટીનિયાને હવે આટલાથી સંતોષ ના થયો. તેમણે ફરી પાછો પાકડી ખેંચીને બોલ્યો, અરે બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. થોડી વાર પછી ફરી પાછો બોલ્યો, અરે બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. હવે ટીનિયો તો બોલતો રહ્યો, બાપા કાગડો, બાપા કાગડો. અને થોડી વાર પછી ફરી બોલ્યો, અરે બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. તે કાગડો છે. પછી બાપા અગમ્ય રીતે રહેતા માણસ હતા. એમનો દીકરો છે ટીવાર. બાપા કાગડો, બાપા કાગડો, હા ભાઈ કાગડો. તે ટીવાર બોલ્યા એમને તે ચોપડામાં લગતા જતા હતા. અને તે બાપા કાગડો, બાપા કાગડો બોલતો બંધ થયો ત્યારે બાપાએ ગણી જોયું તો 100 વાર બાપા કાગડો લખેલું હતું. અને આ ચોપડો કોઈ દિવસ કામ આવશે એમ ડાયા લાલજીભાઈ આ ચોપડો તો જૂના ગંતરોમાં મુકાવ્યો. અને તે ચોપડાના તો ઘણા વર્ષો વીતી ગયા, વર્ષો. અને લાલજીભાઈ તો શેઠ ઘરડા થઈ ગયા. એમનો દીકરો તો મોટો શેઠ બની ગયો. શેઠ એમનું તો ઘણું માન હતું. માન તે તો ટીનાભાઈ શેઠ તરીકે જાણીતો થયો, શેઠ તરીકે જાણીતો થયો. પણ તે પરંતુ તે પોતાના બાપાની સારી સેવા કરતો ન હતો. પછી બાપાને લાગ્યું કે મેં તેને કેટલો લાડથી ઉછેર્યો, પણ તે તો બધું જ ભૂલી ગયો. મારે તેને યાદ અપાવવું જોઈએ. એ તો લાકડીના ટેકે ટેકે દુકાને ગયા અને ટીનિયાની ગાદીએ ચડીને બેઠા. ટીનિયો તો મનમાં બબડ્યો, આ ડોસો અહીંયા શું કરવા આવ્યો છે? નકામો ટકાટક કરશે ને મારો જીવ ખાશે. કાં તો બાપાએ તો ઠંડા કરે છે. કાગડો જોઈને કહ્યું, અરે ભાઈ જુઓ તો કાગડો. ટીનાભાઈ તો તેના પ્રશ્નથી જ વિચારમાં હતા. તેમણે થોડું ચીડાઈને બોલ્યું, હા બાપા કાગડો. તેને તો ફરી પાછું બાપાએ બોલ્યું, અરે ભાઈ કાગડો. તો ટીનાભાઈ તો થોડા વધારે ચીડાઈને કંઈક વિસ્કાર પડ્યો, હા બાપા કાગડો. ટીનાભાઈ કહે, મને મારું કામ કરવા દો ને. એ કહીને ટીનાભાઈ આડું મોં કરીને ફરી પોતાના કામમાં લાગ્યા. ટીના બાપા પણ કાચા ન હતા. તેમણે ફરી પાછો આંગળી ચીંધીને કહ્યું, અરે બાપા, અરે ભાઈ કાગડો. હવે તો ટીનાભાઈનો મિજાજ ગયો. તેમણે કહ્યું, આ બાપા તમે અહીંયા શું કરો છો? તમે ઘરે જાઓ. અહીંયા તમે દુકાનના કામમાં નાહક સામાન ડબડબ કરો છો. ઘરે જાઓ, હસો. તો બાપાએ ફરી પાછું કહ્યું, અરે જુઓ તો ભાઈ કાગડો. પછી હવે તો ટીનાભાઈનો મિજાજ ગયો. તેમણે કહ્યું, હા ભાઈ કાગડો. પછી મનમાં બબડ્યો, આ કાગડો કાગડો કેટલી વાર બોલશે? આ કાગડામાં એવું શું છે કે કાગડો કાગડો બોલ્યા કરે છે? પછી તો બાપાએ ફરી પાછું એમ કહેવા જાય કે ભાઈ કાગડો એમ કહેવા જાય તેની પહેલા તો ટીનાભાઈ વાણો તને બોલાવી કાગડો ઉડાડી મુકાવ્યો. હવે તો કાગડો ઉડાડી મૂક્યો. અને ટીનાભાઈ તો મનમાં બબડ્યા, સાથે બુદ્ધિ નાખી. આ સાચી જ વાત છે. ડોસાની તો બુદ્ધિ હવે છે ગઈ છે. તેમણે તો તાતો બાપાની આંખમાં આંસુ આવ્યા અને તેમણે વાણોતરને બોલાવીને બાપા કાગડો, બાપા કાગડો, હા ભાઈ કાગડો એ લખાયેલું પાનું ટીનાભાઈના હાથમાં મૂક્યું અને તેમની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી. પછી ટીનાભાઈને તે દિવસથી બાપાની માફી માંગી અને તેને બાપાની માફી માંગી અને ખરા દિલથી ચાકરી કરવા માંડ્યો. તો બાળ મિત્રો, આપણે આમાંથી કેવી શીખ મળે છે કે આપણે આપણાથી મોટાને માન રાખવું જોઈએ અને તેમની સારી સેવા કરવી.